વિરામ બાદ આગળ વાત કરીએ તો કોરોના મહામારી વચ્ચે આજે રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અમીરગઢ બોર્ડર પહોંચ્યા હતા, જ્યાં તેઓ રાજસ્થાન અને બનાસકાંઠાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને બંને રાજ્યોની પોલીસ વચ્ચે સુમેળ થાય અને સ્થળાંતર કરતા લોકો મામલે ચર્ચા થઈ. કેન્દ્ર સરકાર દ્વારા 21 દિવસ માટે લોકડાઉન જાહેર થતાં અને મજૂરો અને શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી ગુજરાતની મદદ કરવામાં આવી તો રાજસ્થાનથી સૌથી વધુ લોકો ગુજરાતમાં વસવાટ કરે છે. કોરોના વાયરસના મામલે લોકડાઉન થતાં આ શ્રમિકો અને મજૂરો પોતાના વતન રાજસ્થાન તરફ જવા માટે પદયાત્રા તેમજ ખાનગી વાહનો દ્વારા રાજસ્થાન જતા દેખાયા હતા. હજુ પણ અનેક એવા લોકો છે કે જે પદયાત્રા તેમજ ખાનગી વાહન મારફતે વતન તરફ જવા માગે છે, જેમને પોલીસ ગુજરાત અને રાજસ્થાન પોલીસે અટકાવી હોમ ક્વોરન્ટાઇન કર્યા છે. આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે આજે ભુજ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ બનાસકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં રાજસ્થાનથી ગુજરાતમાં અને ગુજરાતથી રાજસ્થાનમાં જતા લોકો મામલે શું કાર્યવાહી કરવી, તેમને કયા પ્રકારે સમજાવવા તેમજ આવશ્યક સેવાઓ પર અસર ન પડે તમામ મુદ્દે ચર્ચા થઈ હતી. અશોક રાણાવાસ્ય જયેશ ટીવી અમીરગઢ. અભી જો કોવિડ-19 કા જો પેન્ડેમિક કી વજહ સે પૂરે ગુજરાત મેં લોકડાઉન હુઆ હૈ, ઉસમેં આંતરરાજ્ય સરહદ ઉસકો ભી ઠીક સે સીલ કિયા ગયા હૈ, તો દોનો ઓર કી પોલીસ કા સહયોગ ઓર કોઓર્ડિનેશન બહોત ઇમ્પોર્ટન્ટ હૈ. ઇસીલિયે અભી મેં યહાં પે યે અપની ચેકપોસ્ટ કી કામગીરી દેખને કે લિયે આયા હું ઓર સિહોરી કે એસપી સાહેબ સે મિલકે દોનો પોલીસ કે બીચ મેં અચ્છા સહયોગ ઓર તાલમેલ હો, યે બહોત જરૂરી હૈ. ક્યોંકિ જો આપદા અભી હમ લોગ ઉસકા સામના કર રહે હૈ, ઉસ આપદા મેં અગર સાથ મેં મિલકે લડેંગે તો હી ઉસકા અચ્છા રિઝલ્ટ મિલ પાયેગા.